नमस्कार विद्यार्थी मित्रों, तमारा घणा बधा विद्यार्थीओनो प्रश्न हतो के साहेब आपणे गुण चकासणी कोई विषयमां करावी होय अने एनो हवे रिजल्ट कई रीतना आवे, परिणाम कई रीतना जोवानुं, तो ए उत्तर वही तमारे जाते ज जोवानी होय। तमने दर वर्षे गांधीनगर तमने बोलावता एनुं परिणाम जाहेर थई जाय पछी तमारे उत्तर वही जाते जोवानी होय, जेमां तमे रीचेकिंग करायुं होय एटले के पेपर खोलायुं होय एमां, एना माटे आवेदन आપેલ હોય। तो जो ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 બધાની પ્રોસેસ સેમ જ હોય, તો ધોરણ 12 સાયન્સ છે એનું ઉત્તર વહી ચકાસણી માટેનું પરિપત્ર આવી ગયું છે, કઈ તારીખે જવાનું, કઈ રીતના કરવાનું, ક્યુ સ્થળ છે। ધોરણ 10 અને 12 નું બાકી છે, પણ જે આ પરિપત્ર છે એ સામાન્ય પ્રવાહનું નથી પણ સાયન્સ પ્રવાહનું છે, તો આની જે પ્રોસેસ છે એ જેની હશે એટલે તમે આ જોઈ લેજો, પછી જ્યારે તમારે 12 અને 10 નું રિઝલ્ટ બહાર પડશે અવલોકનનું ત્યારે તમે જોઈ લેજો, અને જે કોલ લેટર આવે એ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને જે સ્થળ અને સમય આપ્યું હોય ત્યાં પહોંચી જવાનું। તો આ પરિપત્ર શું કહે છે આપણે જોઈ લઈએ ડિટેલમાં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2020ના પરિણામની તારીખ બાદ ઉત્તર વહી અવલોકન માટે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે। સામાન્ય સંજોગોમાં ઉત્તર વહીઓના રૂબરૂ અવલોકન માટે સમગ્ર રાજ્યના અરજદારોએ ગાંધીનગર ખાતે આવવાનું રહેતું હતું, પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યના જિલ્લાઓને 4 ઝોનમાં વિભાજિત કરીને વિદ્યાર્થીઓ વાલીઓએ અનુકૂળતા રહે તે માટે ઝોન કક્ષાએ ઉત્તર વહીનું રૂબરૂ અવલોકન કરી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે। હવે એનું રિઝલ્ટ બહાર પડે એટલે સામાન્ય રીતે તમારે ગાંધીનગર તમારી જે ઉત્તર વહી હોય ચેક કરવા માટે જવું પડે એનું અવલોકન કરવા માટે, પણ આ વખતે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારા જિલ્લામાં 4 ઝોનમાં વિભાજિત કરેલ છે અને એ ઝોનમાં તમારે જે તમારું સ્થળ આપ્યું હોય તમારા કોલ લેટરમાં એ સ્થળ જોઈ, સમય જોઈ અને તમારે વાલી સાથે ઉત્તર વહીનું અવલોકન કરવા પહોંચી જવાનું। ઝોનમાં સમાવેશ જિલ્લાઓના ઉમેદવારો માટે નીચે દર્શાવ્યા મુજબ નિયત કરેલ સ્થળ પર નિયત કરેલ તારીખ દરમિયાન ઉત્તર વહી અવલોકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। હવે જો અહીંયા ઝોનનું નામ આપ્યું છે અને તારીખ આપ્યું છે, આ તમારો ઝોન હોય તો કેટલી તારીખે તમારા ઝોનમાં જવાનું, એ અહીંયા ઝોનમાં એ અવલોકન ચાલુ થશે એની અહીંયા તારીખ પણ આપેલી છે। તો તમારે જ્યારે 10માનું અને 12માનું સામાન્ય પ્રવાહનું આવશે ત્યારે પણ આ જ રીતના પરિપત્ર આવી જશે અને ત્યારે તમારે વેબસાઇટ ઉપરથી તમારો કોલ લેટર પણ નીકળી જશે, એમાં તમારા ઝોનનું નામ, તમારે ક્યાં સ્થળે જવાનું છે, કેટલા વાગે જવાનું છે, કેટલી તારીખે જવાનું છે, એ બધી માહિતી આપેલી હોય, કોલ લેટર પ્રિન્ટ આઉટ લઈ તમારે તમારા ટાઈમ મુજબ એ ઝોન ઉપર પહોંચી જવાનું। તો જો ઉત્તર વહી અવલોકન માટે અરજી કરનાર ઉમેદવાર હોય તેઓના જિલ્લાના ઝોનમાં દર્શાવેલ સ્થળ, તારીખ અને સમય જાણવા માટે બોર્ડની વેબસાઇટ www.gscb.org અથવા sciencegscb.org ઉપરથી તેઓનો માર્ચ 2020ની પરીક્ષાનો બેઠક નંબર તથા અવલોકન માટેની ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબરની મદદથી ઉત્તર વહી અવલોકન માટે કોલ લેટરની પ્રિન્ટ બોર્ડની વેબસાઇટ પરથી ફરજિયાત મેળવવાની રહેશે અને તેની નકલ પ્રિન્ટ રૂબરૂ અવલોકન વખતે સાથે લાવવાની રહેશે। કોલ લેટરમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે ઉત્તર વહી અવલોકનના નિયત સ્થળે તારીખ અને સમયે અચૂક હાજર રહેવાનું રહેશે। નિયત સ્થળ, તારીખ અને સમય બાદ અવલોકન માટે આવનાર ઉમેદવારોને ઉત્તર વહીનું અવલોકન કરવા મળશે નહીં। ઉત્તર વહી અવલોકન માટે કોલ લેટર તારીખ 22/6/2020 સોમવારના રોજ સાંજ 8 કલાકથી ઓનલાઈન ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ શકાશે। આ સાયન્સની વાત છે, એની 22 તારીખથી કોલ લેટર નીકળવાનું ચાલુ થઈ ગયું છે। કોલ લેટર તમારે ફરજિયાત સાથે રાખવું પડશે અને જો કોલ લેટર તમને ટપાલ દ્વારા નહીં મોકલવામાં આવે તમારે ફરજિયાત બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું છે અને સમય આપ્યો છે એ સમયે જ પહોંચવું પડશે તો જ તમને ઉત્તર વહી બતાડશે, બરાબર। તો હવે જો કોલ લેટર કઈ રીતના બોર્ડની વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ કરવું એ પણ હું તમને બતાડી દઉં। તો જો એના માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gscb.org તમારે ઓપન કરવાની, તો જો અહીંયા સાયન્સ HSC સાયન્સ અવલોકન પ્રોગ્રામ કોલ લેટર એના ઉપર તમારે ક્લિક કરવાનું, આ સાયન્સ માટે છે, પણ હવે તમારે જો 10નું આવશે તો અહીંયા SSC અવલોકન પ્રોગ્રામ કોલ લેટર એ રીતના આવશે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે, અને 12નું આવશે ત્યારે HSC સામાન્ય પ્રવાહ એ રીતના આવશે, તો તમારે એના ઉપર ક્લિક કરવાનું તમારે જે ધોરણ લાગુ પડે એ। તો જો એના ઉપર
क्लिक करशो तो आ रीतना सीट नंबर और मोबाइल नंबर मांगशे। तो अँ सीट नंबर एंटर करवाना अने अँ तमे मोबाइल नंबर जी तमे रजिस्टर्ड कराव्या होय ते तमे ज्यारे आवेदन आप्युं होय ने रीचेकिंग माटे अने अँ डाउनलोड करशो एटले तमारुं कॉल लेटर आवी जशे। एमां तमारुं स्थळ समय अने केटली तारीखे जवानुं ए बधी माहिती हशे। ई साथे लई અને તમારે જે જગ્યા છે ત્યાં ટાઈમે પહોંચી જવાનું, તમને ઉત્તરવાહી આપે એ વ્યવસ્થિત ચેક કરી લેવાનું। ધોરણ 10 અને 12નું જ્યારે આ રિઝલ્ટ આવશે રીચેકિંગનું ત્યારે હું તમને જાણ કરી દઈશ। બીજો કંઈ પ્રશ્ન હોય તો તમે મને ડાયરેક્ટલી મેસેજ દ્વારા અથવા કોમેન્ટમાં પૂછી શકો છો। અને જીસીબીની બોર્ડની કે એજ્યુકેશનને લગતી બીજી કંઈ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।